देशभर में प्रख्यात सौराष्ट्रना लाल चटकदार मरचानी आवक जेतपुर यार्ड में शुरू थई। जेतपुर मार्केटिंग यार्डना सत्ताधीशों द्वारा ऑनलाइन पद्धति मरचा में शुरू करवामां आवी। जेतपुर मध्यम वर्ग थी साहूकार सुधीना लोकोने मरचा एटले लाल चटकदार चटणीनी गृहिणीने जरूर पड़े छे। त्यारे मरचानी सीजन शुरू थई छे त्यारे जेतपुर यार्डमां हजी तो मरचानी सीजन शुरू थई छे अने शरूआतमां भाव वधारे मळी रह्या छे अने मसालानी सीजन शुरू थाय त्यारे आ भाव वधशे ते चोक्कस छे। रोजे अहींथी 600 भारीनुं वेचाण थई रह्युं छे, जेमां गत वर्ष करता आ वर्षनी शरूआतमां 1700 થી 2800 રૂપિયાથી વેચાણ થઈ રહ્યું છે। દેશભરમાં પ્રખ્યાત સૌરાષ્ટ્રના લાલ મરચાની આવક યાર્ડમાં શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને ગત વર્ષ કરતા શરૂઆતમાં જ સારા ભાવ સાથે મરચાનું વેચાણ શરૂ થઈ ગયું છે। સૌરાષ્ટ્રમાં પાકતા રેશમ પટ્ટો, ગોલર, ડબલ પટ્ટો અને અન્ય મરચાઓની દેશભરમાં ખૂબ જ માંગ રહે છે અને હાલ તેની સિઝન શરૂ થઈ ગઈ છે, જેમાં મરચાની જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઈ ચૂકી છે, જેમાં રેશમ પટ્ટો અને ગોલર ડબલ પટ્ટો ચણિયા મરચાની ધૂમ આવક શરૂ થઈ ચૂકી છે। યાર્ડ લાલ ચટાક રંગના મરચાં અને તીખી તીખી સુગંધથી ભરાઈ ગયા છે। સ્વાદમાં અને સુગંધમાં પ્રખ્યાત એવા મરચાંની ખરીદી માટે વેપારીઓની ખરીદી શરૂ થઈ ગઈ છે અને રોજે અહીંથી 600 ભારીનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષની શરૂઆતમાં 1700થી 2800 રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે। ગત વર્ષની શરૂઆતમાં ભાવ 1500 રૂપિયા હતા, જે આ વર્ષે 500 વધુ જોવા મળ્યા હતા। હજી તો મરચાંની સિઝન શરૂ થઈ છે અને શરૂઆતમાં ભાવ વધારે મળી રહ્યા છે અને મસાલાની સિઝન શરૂ થાય ત્યારે આ ભાવ વધશે તે ચોક્કસ છે। અત્યારે મરચાંની આવક અમે કાયમી 600 થી 700 ભરી મંગાવીએ છીએ, કાયમી તેનો અમે નિકાલ કરીએ છીએ, એટલે ખેડૂતોને બીજે દિવસે આવું ન પડે, જ્યારે માલ લઈને તે જ દિવસે અમે એનો નિકાલ કરી દઈએ છીએ અને આજે પેમેન્ટ લઈને ઘર ભેગા થઈ જાય ખેડૂત। અને ભાવ અત્યારે 1700 થી 1800 માંડીને 2500-2700 રૂપિયા ભાવ આવે છે અને દેશી મરચું 3000થી માંડીને 3500-3800 રૂપિયાથી વેચાય છે। આવક સારામાં સારી રહેશે મરચાંની આવક, નાના નાના અમુક ખેડૂતો વાંધો કરતા હોય અને વાંધા તક હોય, બાકી ઈ મહિનો અત્યારે અહીંયા કાંઈ છે જ નહીં। જ્યારે હરાજી કાયમી માટે અમારે હરાજી પૂરી કરી દઈએ છીએ અને ક્યારેક 50 ભારી રહી ગયું હોય તો બીજા દિવસે અમે એનું હરાજી ચાલુ કરી દઈએ છીએ, એવા એ ખેડૂતના આક્ષેપ આવતા હોય અમુક ખેડૂતના। એમાં અમુક સમય વધઘટ થાય ને હજી મસાલાની સિઝન આવશે એટલે ભાવ હજી વધશે થોડા ઘણા, હજી આથી મરચાંની બજાર ખેડૂતને ઓછી મળે છે, માલના પૂરા નીકળતા નથી, હુકો માલ છે પણ માલના નીકળતા થતા નથી, આંતરરાષ્ટ્રીય હબ હોવું જોઈએ, આંતરરાષ્ટ્રીય હબ હોય તો માલનો નિકાલ થાય, આ માલનો નિકાલ થતો નથી, ખેડૂતને આફત જેવું દવા પીવાનો વારા આવે એવું છે, કારણ કે માલના ભાવ 1400થી માંડીને 2200 રૂપિયા ભાવ છે। ઓનલાઈન તો એનું વ્યવસ્થિત હાલે છે, બહુ જાજી જાણકારી તો આપણે એટલી બધી નથી ઓનલાઈનની, મરચા એટલે સસ્તા ભાવે માગ્યા હતા, મેં આપ્યા નથી, 1700 રૂપિયા હરાજી થઈ મેં ના પડી દીધી, પેન્ટિંગ રાખવાના છે, 1500 થી 2300 રૂપિયા બજાર આવે છે, મારા સસ્તા માગ્યા એટલે મેં આપ્યા નહીં। આ ઓનલાઈન 3 દિવસ ત્યાં અમે ઓનલાઈન કરાવીને મરચા લઈને આવ્યા છીએ, 3 દિવસ ત્યાં અહીંયા છે મરચાનું ઉત્પાદન, અવારનવાર વરસાદ અને વાતાવરણના હિસાબે મરચાનું ઉત્પાદન આવ્યું નથી,